ડભોઈ તાલુકાના ખેડૂતોએ ખેતી માટે અનિયમિત મળતા વીજ પુરવઠાના મુદ્દે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી ખેતી માટે વીજ પુરવઠો અનિયમિત મળતા ત્રાહિમામ પોકારી ગયા છે અને વીજ કંપની દ્વારા દિવસે ને દિવસે વીજ પુરવઠો અપાતા ઓછા લોડના કારણે પાણીની મોટરો ચાલુ કરી શકાતી નથી. માટે રાત્રિ દરમિયાન જો વીજળી આપવામાં આવે તો પૂરતા પ્રમાણમાં સપ્લાય મળી રહે તેવી માંગણી વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતોએ કરી હતી. ખેડૂતોની માંગ છે ઓછા થોડા વોલ્ટેજ આવે છે, બંધ નથી. લાઈન અમારી ચાલુ જ છે. 11 કેવી પાવર આવે છે અને 66 કેવી પર 63 કેવી આવે છે. એના કારણે સિસ્ટમ ઉપર ઓવરલોડિંગ ઉપર ચાલે છે. એના કારણે MPL લોડિંગના કારણે થોડો પ્રોબ્લેમ શરૂ થયેલો છે. પરંતુ અમે 1-2 દિવસની અંદર જે સિસ્ટમ છે એને 66 કેવી તરફ લાવી દેશું. એના કારણે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ખેડૂતોને પૂરા વોલ્ટેજ મળશે. અમે એક્સેસ એટલે અમે જે પાવર એમને 8 કલાક આપીએ છીએ, પણ જે 8 કલાકથી વધુ પાવર આપવા માટે ખાલી સરકાર તરફથી એ અમને સૂચના મળે તો જ અમે આપી શકીએ. એના સિવાય અમારાથી શક્ય નથી. એટલે અમે આ રજૂઆત સરકાર શ્રીને કરીશું. સરકાર અમને એપ્રુવલ આપશે એટલે અમે આપીશું. એટલે એના માટે અમારો આખો શેડ્યુલ સરકાર ઉપર, એટલે અમારી જે મેઇન ઓફિસ હોય છે એરિયલ લોડ શેડિંગ, ત્યાં અમે રજૂઆત કરવાની હોય છે. એ જો અમને એપ્રુવલ આપશે તો અમે રાતનો પણ પાવર કરી આપીશું. 8 કલાક પૂરી અમે આપીએ છીએ. કદાચ વોલ્ટેજની વધઘટના કારણે 8 કલાક આપીએ છીએ પાવર પૂરેપૂરો. એટલે કોઈ દિવસ વોલ્ટેજના લીધે કદાચ એમની મોટર નહીં ચાલી હોય, પણ અમે 8 કલાક પાવર પૂરો. અમે 30-35 ખેડૂતો બુરેજ ગામમાંથી અત્યારે MGCL માં સુનિલ સાહેબને આવેદનપત્ર આપ્યું. અમને સરકાર 8 કલાક વીજળી કહે છે તો અમને 4 કલાક વીજળી મળી રહી છે અને છેલ્લા 4 દિવસની વોલ્ટેજ બિલકુલ મળતા નથી. 250 વોલ્ટેજ મળે છે અને જો આ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો ખેડૂતો યાંત્રિક ઉપવાસ ઉપર બેસે અને એની જવાબદારી MGCL ની રહેશે. બીજી અમારી મોટર બળી જાય છે વોલ્ટેજ પૂરા નહીં મળવાથી, માલ સુકાઈ જવાયો છે. તો સાહેબ વોલ્ટેજ પૂરા નથી મળતા તો અમને MGCL રાત્રે વીજળી આપે.